અધિકારીઓની વાત કરીએ અમે એક એવા અધિકારી પણ વાત કરીએ કે જે ગુજરાત રાજ્યમાં આવીને આખા રાજ્ય દિશા ચિંતી મોંઘી દાઢ સ્કૂલ શોધો છો તમે શું કામ એવું ઈચ્છો છો કે તમારું છોકરો દોઢ બે લાખ રૂપિયાની ફીસ તમને પોસાય છે એટલે તમે ભણાવી દેશો ત્યાં ગરીબના છોકરા જ ખાલી સરકારી શાળામાં જાય અને ગરીબ બોલવાનો નથી અવાજ ઉઠાવવાનો નથી એટલે એ સરકારી શાળાનું જે થવું હોય થાય કોને પડી છે દાહોદના ડીડીઓ છે ઉત્સવ ગૌતમ નામ છે આઈએસ અધિકારી છે દાહોદમાં ફરજમાં છે દાહોદ એવો જિલ્લો કે જેનું પરિણામ સૌથી ઓછું હોય મોટા ભાગે તમે એનું દસમાં બારમાનું કોઈ પણ પરિણામ ઉઠાવીને જોઈ લો સૌથી ઓછા પરિણામોમાં એ ટોપ ફાઈવમાં હોય જ એમ કમ્પલસરી એનું ઓછું રિઝલ્ટ હોય જ ત્યાં એવા જિલ્લામાં એમણે પોતાના બાળકને જ્યારે અમુક ઉંમર પછી તમે જ્યારે તમારા બાળકને પ્લે ગ્રુપમાં કે એના પછી નર્સરીને કિન્ડર ગાર્ડનમાં મૂકતા હો છો ત્યારે એમણે પોતાના બાળકને આંગણવાડીમાં મૂક્યું છે તેડા ઘરમાં મૂક્યું છે આપણે આંગણવાડીને ગુજરાતીમાં તેડા ઘર નામ આપ્યું છે હવે જ્યારે દાહોદ જિલ્લાના ડીડીઓનું છોકરું તેડા ઘરમાં જાય છે ત્યારે તેડા ઘરમાં સરસ જ કામ થશે કેમ કે બધાને ખબર છે કે એમનો પગાર ત્યાં કામ કરતા આશા વર્કર બહેનોથી લઈને બાકીના બધા લોકો પર એ દબાણ રહેવાનું છે માનસિક કે અમારી જે ક્વોલિટી છે એ સતત કોઈ મોનિટર કરી રહ્યું છે અમારે ત્યાં ભણતા બાળકોના માતા પિતા જાગૃત છે સૌથી મોટું કે ઉત્સવ ગૌતમ એ વિચાર્યું જ નથી કે સૌથી મોટો પ્રોબ્લેમ પૈસાનો હોતો નથી શું કે છે અમારા બાળકો થોડા આવા બધા બાળકો જોડે એ લોકોના ખરાબ સંસ્કાર એમના પર પડે તો ડ્રગ્સ ને દારૂ ને સિગરેટો તો અમદાવાદની બહુ મોંઘી સ્કૂલોમાં એ લે છે છોકરાઓ ગાળો તો એ પણ બોલે છે ફરક એટલા છે કે પેલા ઇંગ્લિશમાં બોલે છે ને પેલા ગુજરાતીમાં બોલે છે ફરક તો એટલો જ હોય છે બાકી જે સંસ્કારોની અસર પડવાની હોય તો તમારા પણ સંસ્કાર તો એટલા પ્રભાવી હોવા જોઈએ ઉત્સવ ગૌતમનો આ નિર્ણય એટલા માટે બહુ જ મહત્વનો છે કે દર થોડા દિવસ આપણે કહીએ છીએ ને તમે ચીલો ચાત્રો આપણે કહીએ છીએ નેતાઓને કે અધિકારીઓને કે તમારા છોકરાને બેસાડો એમણે બેસાડ્યું છે પોતાના છોકરાને કોઈ ભેદભાવનો વિચાર કર્યા વગર એવું કશું જ વિચાર્યા વગર કે મારું બાળક ત્યાંથી શું શીખીને આવશે ભાષાનું વિચાર્યા વગર બધા બહુ જ એમ ભાષા બોલી માટે પણ બહુ ચિંતિત રહેતા હોય છે કે છોકરું ઘરમાં આવીને આવું બોલશે આવું કરશે અને કશું જ વિચાર્યા વગર જ્યારે બાળકનું સૌથી એનો પાયો જ્યાં નખાવાનો છે જ્યાં એ આખાઉં જીવન એના ઘડતરમાં જે શિક્ષણની અસર રહેવાની છે એ જગ્યાએ જ્યારે તેડા ઘરમાં મૂકે છે તો એનાથી સારી અને અદ્ભુત શરૂઆત શું હોઈ શકે ને જો આપણે એમની સરાહના કરવાનું ચૂકીએ છીએ તો કદાચ આપણી આંખો દુનિયામાં ચારે બાજુ થતી નકારાત્મક ઘટનાઓની વચ્ચે એનાથી હજાર ગણી જે સારી ઘટનાઓ થઈ રહી છે એ જોવાનું ચૂકી રહી છે અમારું કામ મોટાભાગે જે બાકી છે એ બતાવવાનું છે અમે સો ન્યૂઝ બતાવીએ છીએ તો એમાંથી નવ્વાણું નેગેટિવ ન્યૂઝ પર અમારી નજર છે કેમ કે અમારું કામ છે અમે એ નહીં બતાવીએ તો એ નેગેટિવ વિશે કોઈ વાત નહીં કરે પણ એનો મતલબ એ નથી કે દુનિયામાં સારું નથી થઈ રહ્યું અમે જે સો નેગેટિવ ન્યૂઝ પર વાત કરીએ છીએ લાખ સારી ઘટનાઓ પણ થઈ રહી છે આપણી આજુબાજુ અને તમે પ્રેમથી આંખો ખોલીને જોશો તો સૃષ્ટિ બહુ જ રણિયામણી છે કેટલાય લોકો બહુ સરસ કાર્યો કરી રહ્યા છે સંસ્થાઓ સરસ કામ કરે છે સરકારોના પણ ઘણીવાર નિર્ણયો બહુ જ અદભુત અને સારા હોય છે ઘણા નેતાઓ સરસ કામ કરે છે અધિકારીઓ સરસ કામ કરે છે એ લોકોને ક્યારેક ક્યારેક અને એમાંય જ્યારે આવી ઘટનાઓ થાય ત્યારે એમને એપ્રિશિએટ કરવાનું ન ચૂકતા ઉત્સવ ગૌતમ વિશે તમે જ્યાં પણ સાંભળો એમને ટ્વિટર પર જુઓ તમે એમને ફેસબુક પર જુઓ તમને એમને ઇન્સ્ટાગ્રામ પર જુઓ તમારે દાહોદની કચેરીમાં જવાનું થાય છે તો એકવાર એમને થેન્ક યુ અને અભિનંદન બંને કહેજો કેમ કે સરાહના બહુ જરૂરી છે જેથી કદાચ બાકીના બધા લોકો પણ એવી શરૂઆત કરી શકે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમારું પેજ જમાવટ એક્સક્લુઝિવ અને ફોલો કરો એ સિવાય તમે જ્યાં પણ અમને જોઈ રહ્યા છો અમારા વિડીયોને શેર કરી દો અને અમારી એપ્લિકેશન આઈઓએસ સેન્ટ્રલ બંનેમાં છે તો એને આજે ડાઉનલોડ કરો નમસ્કાર